અંજાર પોલીસ સ્ટેશનમાં તારીખ 20/7 રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(2), 318(4), 308(5), 127(2), 351(3) એટસેટ્રા કલમ મુજબ જે છે એક ગુનો દાખલ થયો છે, જેમાં બનાવની વિગત એવી છે કે જે ફરિયાદી છે એમના જે પુત્ર છે એમની સાથે ફેસબુક માધ્યમથી જે વ્યક્તિનું કોન્ટેક્ટ થયો એ વ્યક્તિ જે છે એમને 1 કે 3 કરીને પૈસા જે છે લોભ લાલચ અને એવી વાયદો આપેલ, અને આ જે ફરિયાદી છે એ બેસિકલી મધ્યપ્રદેશના રહેવાસી છે અને એ પછી અંજારમાં એ લોકો આવેલ, એમનું જે પુત્ર હતું અને જે 1 કે 3 જે લાલચ આપેલ હતું અને જે લાલચ આપેલ હતું એમાં ફેસબુક માધ્યમથી એ લોકોનો કોન્ટેક્ટ થયેલ હતો, અને આ જે ફેસબુકથી કોન્ટેક્ટ થયો એમાં જે એમનું નામ આપેલ હતું એ પણ ખોટું હતું. જ્યારે અહીંયા આવેલ ત્યારે એમને આરોપીઓને પૈસા આપેલ, શરૂઆતમાં 3 લાખ આપેલ, અને એના પછી જ્યારે એમની ઓફિસ ગયેલ ત્યારે ઓફિસમાં એ લોકો 4 લોકો હતા અને એમાંથી 2 લોકો બીજી જગ્યાએ ગયેલ પૈસા ફરીથી લઈ આવવાના બહાને, અને પછી જે છે એમને સાથે જે બીજા 2 લોકો બેઠા હતા એ પણ ત્યાં જે છે કોઈ બહાનો કાઢીને એમને પાસેથી નીકળી ગયા. એ રીતે 4 આરોપીઓ જે છે એમને સાથે 3 લાખ રૂપિયાની પહેલાં છેતરપિંડી કરી અને એના પછી ફરીથી વધારાના 3 લાખ માંગે, એ રીતે કરીને ટોટલ 6 લાખની છેતરપિંડી કરે અને એમને ત્યાં ગેરકાયદેસર અટકાયત પણ ગોંધી રાખેલ. એ રીતનો અલગ અલગ આજે આખો બનાવ હતો. આ બનાવનું પછી જ્યારે પોલીસને જાણ થઈ, પોલીસ દ્વારા તાત્કાલિક આમાં બનાવની પ્રાથમિક વિગત લઈને ગુનો દાખલ કરવામાં આવેલ, અને જ્યારે ગુનો દાખલ કરવામાં આવેલ તો પોલીસને તપાસ દરમિયાન અલગ અલગ હકીકતો જાણવા મળેલ છે, જેમાં આજે આખી ટોળકી છે એ ટોળકીમાં અત્યાર સુધી ટોટલ 5 આરોપી પકડાયેલા છે, જેમના નામ જે લોકો ધારણ કરેલ હતા અને જે એના એકચ્યુઅલ નામ હતા એ પણ બધા અલગ અલગ હતા. જે આરોપી જે 5 પકડાયેલ છે એ 5ના જે નામ છે એમાં સમીર હુસેન લાલસા શેખ અંજાર, મહમદ હનીફ ઇકબાલ એ પણ અંજારનું, કેસાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી એ ભચાઉ, અને સુલેમાન શાહ ઉર્ફે બાબા મહમદ શાહ શેખ એ અંજારનું, અને અલી અકબર હુસેન શાહ શેખ એ પણ અંજારનું. એ 5 લોકોની આજે ટોળકી હતી. અને એમાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે માનો કે સમીર હુસેન લાલશાહ શેખ છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ કાર્તિક પટેલ હતું, મહમદ હનીફ જે છે એ પોતાનું ખોટું નામ જે ધારણ કરેલ હતું એ રાજદીપસિંહ જાડેજા હતું, સુલેમાન શેખ એ પણ એમનું જે નામ હતું એ સુલેમાન શેખ તરીકે જ ઓળખાણ આપી, પણ જે કેશાભાઈ ઉર્ફે બાપા ભીમા ચૌધરી છે એ પોતાનું નામ જે છે મનોજ પટેલ આપેલ હતું, અને એ જે ખોટા નામ ધારણ કરેલ હતા એમના ખોટા નામના આધાર કાર્ડ પણ બનાવેલ છે અને બીજા પણ આઈડેન્ટિટી કાર્ડ બનાવેલ હતા ખોટા, એ પણ પોલીસને તપાસ દરમિયાન જે છે જાણવા મળેલ છે. હવે એ કઈ રીતના ક્યાંથી બનાવેલ છે એ પણ અત્યારે તપાસ ચાલી રહેલ છે. ઓવરઓલ જે આખો બનાવ બનેલ છે એમાં પોલીસ દ્વારા 5 આરોપીને અટકાયત કરવામાં આવેલ છે, અને જે મુદ્દામાલ છે એ મુદ્દામાલનું પણ પોલીસ દ્વારા રિકવરી કરવામાં આવેલ છે. એની સાથે સાથે પોલીસને બધા લોકોને અપીલ છે, ખાસ જનતાને, કે આ ટોળકીના એવા એમઓના કોઈ પણ લોકોએ ભોગ બનેલ હોય પોલીસને નિસંકોચપણે જે છે આમાં પોતાનો વિગત આપીને ફરિયાદ આપે, પોલીસ દ્વારા એમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે. અને અત્યારે આ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે એની તપાસ જે છે પીઆઈ અંજાર દ્વારા ચલાવવામાં આવી રહેલ છે, અને આ તપાસમાં બીજી પણ જે કોઈ વિગતો જે નીકળવાની છે, કઈ રીતે ખોટા આઈકાર્ડ બનાવેલા છે, આધાર કાર્ડ બનાવેલા છે, કેટલા લોકોને ભોગ બનાવેલા છે, એ બધી વસ્તુઓને અલગ અલગ પાસાઓ દ્વારા જે છે પોલીસ દ્વારા અત્યારે તપાસ ચાલુ છે. આ એક જે ગંભીર બનાવ હતું, ગંભીર વિગત હતી, એટલે પોલીસ દ્વારા આમાં તાત્કાલિક ગુનો દાખલ કરીને એ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. જે એમાં મેઇન માસ્ટર માઇન્ડ છે, માસ્ટર માઇન્ડ તરીકે આરોપી જે છે સુલેમાન શાહ ઉર્ફે બાવા મહમદ શાહ શેખ છે, જેમના કચ્છ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના દાખલ થયેલા છે, જેમાં આર્મ્સ એક્ટ છે, છેતરપિંડી છે અને એની સાથે સાથે મારામારીના પણ ગુના છે. પછી જે આરોપી કેશા ભીમા ચૌધરી એમના વિરુદ્ધ પણ જે છે એ ડિવિઝનમાં ચીટિંગનો અને પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે. બીજા જે 3 આરોપી છે એ લોકોની અત્યારે વિગત ચકાસવામાં આવી રહી હોય અને એમાં જે કોઈ વિગત નીકળશે એ પ્રમાણે એ લોકો વિરુદ્ધ પણ જે છે એમની ગુનાહિત હિસ્ટ્રીને જોઈને કાર્યવાહી કરવામાં આવશે.